ज्योतिष जगत में नोखू अनोखू नाम એટલે डॉक्टर पंकज नागर गुजरात ना एकमात्र ज्योतिष के जेमने काशी बनारस हिंदू विश्वविद्यालय माथी ज्योतिष शास्त्र में पीएचडी नी पदवी मेळवी छे। डॉक्टर पंकज नागर ज्योतिष અને વિજ્ઞાન ના ફેકલ્ટી હેડ પણ રહી ચૂક્યા છે અને તેમની પાસે તાલીમ લઈને ગુજરાત માં ઘણા બધા જ્યોતિષો તૈયાર થયા છે। તો આવો જ્યોતિષ અને વિજ્ઞાન ના મહાનુભવી એવા ડોક્ટર પંકજ નાગર પાસેથી મેળવીએ સચોટ માર્ગદર્શન। નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન માં અને હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન માં અને હર હંમેશની જેમ મારી સાથે સ્ટુડિયોમાં ज्योतिष गुरु डॉक्टर पंकज नागर आपनु स्वागत छे साहेब कार्यक्रम में। अशोक भाई आपनु स्वागत छे, मारा वाला दर्शक मित्रों आपनु स्वागत ये एक मारो स्वाभाविक विषय कही शकाय, कारण के आपना विना शो में गमेली लाइट हो तो अंधारू ज कहेवाय, कारण के तमे जुओ छो तो हूँ लोकोने देखाउ छु अने जो तमे जोवानुं बंद करो तो मारुं देखावानुं बंद थई जाय। એટલે આપણા અરસપરસ મારા દેખાવાના અને તમારા જોવાના સંબંધોનો અનેરો રિશ્તો નાતો છેલ્લા 5.5 વર્ષથી જીટીપીએલ જેવી પ્રતિષ્ઠિત સંસ્થા સાથે સચવાઈ રહ્યો છે, એક અદ્ભુત વાત છે। આવો આ શોની શરૂઆત અશોકભાઈ શું કહે છે એની સાથે કરીએ। ગત એપિસોડમાં આપણે એને એના આગળના એક એપિસોડથી આપણે શરૂઆત કરી હતી કે 13 એપ્રિલ 2022 જે બ્રહ્માંડનો અતિ મહત્વનો ગ્રહ ગુરુ એ કુંભાધીન મીન રાશિમાં ગોચર ભ્રમણ કરશે અને એની આપણે વિસ્તૃત ચર્ચા પણ કરી હતી અને છેલ્લે આપણે રાજકીય મુદ્દાઓ સાથે દેશના ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરી હતી અને રાશિ જાતકો ઉપર આપણે થોડીક ચર્ચા શરૂ કરી હતી અને ગયા એપિસોડમાં આપણે રાશિ જાતકોમાં મેષ અને વૃષભ રાશિના જાતકોની વાત કરી હતી। તો અહીં હું ઈચ્છું છું કે આ જે મીનનો ગુરુ કે જે 13 એપ્રિલ 2022 થી 21/4/2023 સુધી એનું ભ્રમણ કરશે ત્યારે મગજભાઈ એની જે અસરો છે રાશિ જાતકો ઉપર અને દર્શક મિત્રો જે ખૂબ જ ઉત્સુકતા છે તો આપણે રાશિ જાતકોમાં પ્રકાશ પાડીએ કે આ મીનનો ગુરુ કેવી અસરો કરશે એની વાત કરીએ। તો મગજભાઈ આજે આપણે મિથુન રાશિથી શરૂઆત કરીએ કે મિથુન રાશિના જાતકોને આ ગુરુ મીનનો ગુરુ એ કેવી અસરો કરશે। મીનનો ગુરુ મિથુન રાશિ એપ્રિલમાં અશોકભાઈ 3-3 ગ્રહો મેજર પ્લેનેટ્સ રાશાંતર કરે છે। 12 એપ્રિલે રાહુ યઝ યુ નો વેરી વેલ, 13 એપ્રિલે ગુરુ અને 28 એપ્રિલ પછી શનિ। શનિ એક રાશિમાં 2.5 વર્ષ સુધી રહે છે, ગુરુ 13 મહિના 11-13 મહિના અને રાહુ બરોબર 1.5 વર્ષ। તો આ પ્રલંબ સમય માટે ચાલનારા ગોચરમાં વિહરનારા ગ્રહોની અદ્ભુત વાતોમાંની એક અદ્ભુત વાત આજે ગુરુ સાથે સાંકળીને તમારી સાથે હું કરવા જઈ રહ્યો છું। ગત શોની અંદર મેં તમારી જોડે વાત કરેલી મીનના ગુરુના સંદર્ભમાં રાજકારણની, કુદરતની, ધર્મની, અર્થકારણ, શેરબજાર, સોનું, ચાંદી, મોંઘવારી, પીળી વસ્તુઓ, ધરતીકંપ, વરસાદ, ગરમી, આગળ ફૂટી, પણ આ ગુરુ મીન રાશિમાં આવશે એટલે એક વાત તો નક્કી છે કે ગુરુ પોતે એક સાનુકૂળ અનુકૂળ પરિસ્થિતિની અંદર તમને અવનવા લાભ તો આપશે જ। ગુરુ પ્રધાનમંત્રીનું શું કરશે કે ગુરુ ચીફ મિનિસ્ટરનું શું કરશે કે ચૂંટણીઓનું શું કરશે, સોનું ચાંદી મોંઘા સસ્તા, સોગવારી મોંઘવારી, વરસાદ ધરતીકંપ, ધર્મ, આ બધી વસ્તુ કરતા અશોકભાઈ લોકોને રસ છે પોતાના અંગત જીવનમાં। અંગત જીવનની અંગત સંગત વાતો તમારી સમક્ષ જ્યાં સુધી હું શેર ન કરું અને વાતો તમારા સુધી પહોંચે નહીં ત્યાં સુધી આ શોનો જે અર્ક છે
જે સત્વ છે ધ થીમ ઓફ ધ શો એ વેલાઈ જાય ફેંકાઈ જાય. સો લેટ અસ મૂવ ટુ ધ પર્સનલ પ્રિડિક્શન્સ ફોર રેસ્ટ ઓફ ધી ઝોડિયાક્સ. ગત શોની અંદર અશોકભાઈ આપણે મેષ અને વૃષભની વાત કરેલી, હવે આ શોની અંદર આપણે મિથુનને પકડીએ. અલબત્ત ગયા શોની અંદર મિથુનની થોડી ઘણી વાતો કરેલી, પણ તમે યાર મેષ વૃષભને વધારે આપો અને મિથુનનું ઓછું આપો એ કેમનું ચાલે? તો મિથુન રાશિના જાતકો એટલે કે ક છ ગ ગ અક્ષરધારી જાતકો, તમને અંગ્રેજીમાં જેમિની કહેવામાં આવે છે. સ્ત્રી પુરુષનું જોડકું એ તમારું ચિહ્ન છે, સિમ્બોલ ઓફ ઝોડિયાક જેને કહેવામાં આવે છે. રાશિચક્રની ત્રીજી રાશિ છે અને 60-90 ઉપર એનું આધિપત્ય સામ્રાજ્ય અને હુકમનામું છે. મિથુન રાશિ બુધની રાશિ છે, અતિ ચતુર ચાલાક સેન્સિટિવ વર્સેટાઇલ બુદ્ધિશાળી ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટેલિજન્ટ જે જાતકો આવતા હોય એ રાશિનું નામ મિથુન છે. મિથુન એટલે બુધની રાશિ અને બુધ એટલે બ્રહ્માંડનો સૌથી અતિ બુદ્ધિશાળી પ્લેનેટ એનું નામ બુધ, અને બુધના નેજા હેઠળ આ મિથુન રાશિના જાતકો આવે. મિથુન રાશિના જાતકો, મીનનો ગુરુ તમારા માટે શું સમાચાર લાવે છે એની છણાવટ એનાલિસિસ, તલસ્પર્શી અધ્યયન અને અભ્યાસ. મિથુન રાશિના જાતકો, તમારી રાશિથી મીન રાશિનો ગુરુ સ્વગૃહી ભ્રમણ ગોચરની અંદર તમારા કર્મ સ્થાન 10મા સ્થાનની અંદર કરશે. વાત નંબર 1 અશોકભાઈ. વાત નંબર 2, 10મું સ્થાન કર્મ સ્થાન છે, પિતા સ્થાન છે, ભાગ્ય સ્થાનથી બીજું સ્થાન છે. અહીં કર્મનો મર્મ છે પિતાનો પ્રેમ છે, અહીં વ્યવસાય છે, અહીં ધંધો છે, અહીં વ્યવસાય અને ધંધામાં હાર્ડશિપ છે અને ઇઝી ગોઈંગ પણ છે. અહીં કર્મનો આ જન્મના કર્મનો હિસાબ કિતાબ છે, કારણ કે 5મું સ્થાન એ ગત જન્મના કર્મ છે પૂર્વ જન્મના, 9મું સ્થાન પુનઃજન્મના, પણ 10મું સ્થાન આ જીવનના કર્મનું સ્થાન છે. તો અહીંયા વ્યવસાય ધંધો પિતા પ્રેમ કર્મ ઘણી બધી બાબતો ઠોંસીને ભરેલી છે, અને એવા સ્થાનની અંદર તમારી રાશિથી કેન્દ્રની અંદર ગુરુ એ રાશિ મીનની અંદર ભ્રમણ કરે ત્યારે રાહુ પ્રયોગ, તમે કર્મ પ્રધાન બનશો. કર્મ એ તમારો વિકલ્પ પર્યાય અને વ્યવસાય બની જશે. કર્મ તમારી સાથે જોડાયેલું રહેશે. સુકર્મના તમે પિતા બનશો, સુકર્મના તમે પ્રેરણા બનશો. કર્મ એક એવું તમે કરશો કે તમને લોકો કર્મવાદી પુરુષો સાથે જોડીને ઉદાહરણ આપશે. તમારા હાથે ચેરિટી થશે, દાન થશે, તમારા હાથે કેટલીક સંસ્થાઓ માટેના પરોપકારી કાર્યો થશે. તમે કોઈપણ ધંધાની હશો, કોઈપણ વ્યવસાયમાં હશો, તો એ ધંધો વ્યવસાય બ્લૂમ થશે, આમ કમળની જેમ ખીલી ઉઠશે, ગુલાબની જેમ મહેકશે, અને રાતરાણીની જેમ દિવસ રાત સુગંધ પણ આપશે. કોઈ પણ ધંધો તમે પકડો, કોઈ પણ વ્યવસાય પકડો, સાહેબ 13 એપ્રિલ 2022 થી 21 એપ્રિલ 2023 સુધી નશો ભાઈ 13 મહિના, લગભગ 12.5 મહિના થી 13 મહિના તમારા માટે ધંધા વ્યવસાય ઉપરાંત પિતા તરફથી પણ તમને લાભ મળશે. તમારા પિતા તમને કંઈક આપશે,
સંસ્કાર પણ આપી શકે, શિક્ષણ પણ આપી શકે, તમને વિદેશ જવું હોય તો મોકલી આપે, તમારા લગ્ન પણ કરાવી આપે, તમારા ધંધા વ્યવસાયની અંદર લોન પણ આપે અને રિસ્પોન્સ પણ આપે, સપોર્ટ પણ આપે, હેલ્પ પણ આપે. દેટ ઇઝ અપ ટુ યોર કુંડલી, હાઉ યોર કુંડલી વર્ક્સ એન્ડ હાઉ ઇઝ ધી પાવર ઓફ કુંડલી, એના આધારે આ કુદરત તમારા માટે નક્કી કરશે. પિતાની તબિયતમાં સુધારો થઈ જશે, આ નાની સુની વાત નથી. એક જાતક જ્યારે કર્મવાદી બને, એ જાતકનો વ્યવસાય જ્યારે સુપેરે ખીલી ઉઠે, એક જાતકનો ધંધો જ્યારે આસમાનને સ્પર્શવા લાગે અને એક જાતકને પિતાનો પ્રેમ, પિતાની તંદુરસ્તી અને પિતાનો સપોર્ટ મળે, જ્યારે જાતકના આ જન્મના હિસાબ કિતાબનો પોઝિટિવ નિચોડ આવે, એનું નામ મિથુન રાશિના જાતકો માટે 10મા સ્થાનની અંદર ભ્રમણ કરતો પેલો સ્વગૃહી મીન રાશિનો ગુરુ. અશોકભાઈ, એમાં રાઈટ? એટલે મીન રાશિ તમને ગત શોમાં અધૂરા મૂકેલા અહીં વધારે પડતા પૂરા કર્યા. સો યુ ઓલ આર લકી ગાઈઝ, તમારા બધાનું આ મીન રાશિના ગુરુના ભ્રમણ દરમિયાન અહો કલ્યાણમ અત્ર અસ્તવત્ર, અહીં આવેલા બધાનું મીન રાશિવાળાનું કલ્યાણ, મિથુન રાશિવાળાનું કલ્યાણ મીન રાશિનો ગુરુ કરશે, એમાં લેશ માત્ર શંકા નથી. ઓલ ધ બેસ્ટ. અગર મેં તમે ખૂબ સુંદર વાત કરી કે આ મીનનો ગુરુ મિથુન રાશિના જાતકોને ખૂબ જ સફળ અને શ્રેષ્ઠ પરિણામો આપશે એમાં બેમત નથી. તમારો સીધે સીધો ઇશારો હતો અને ચોક્કસપણે મિથુન રાશિના જાતકો ચોક્કસપણે ખુશ પણ થશે 13 મહિના સુધી. પંકજભાઈ, એ પછી આપણે રાશિ જાતકોની વાત કરીએ તો રાશિ જાતકોમાં ચોથી રાશિ કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિ મીનનો ગુરુ, કર્ક રાશિ જળતત્વની રાશિ, મીન રાશિ જળતત્વની રાશિ, રાશિચક્રની ચોથી રાશિ કર્ક રાશિ. અંગ્રેજીમાં કેન્સર કે, હિન્દીમાં કેકડો બતાવે, ગુજરાતીમાં કરચલો કે. ચીન જોતા ડર લાગે, પણ જરૂરી નથી કે કર્ક રાશિવાળાને કેન્સર થાય. પણ દરેક રાશિની અંદર શું છે, ક્રેચર્સ. ક્યાંક મીશીની વાત છે, ક્યાંક કરચલાની વાત છે, ક્યાંક માછલીની વાત છે. તો આ રાશિના ચિહ્નો એવા છે, એનો મતલબ એવો નથી કે જાતક એવો હોય. તો કર્ક રાશિ જળતત્વની રાશિ, મીન રાશિ જળતત્વની રાશિ. કર્ક રાશિનો માલિક ચંદ્ર, મીન રાશિનો માલિક ગુરુ. ચંદ્ર અને ગુરુ બંને શ્રેષ્ઠ મિત્રો. અધિમિત્રમ ગ્રહા છે શુભમ ફલમ પ્રદાતા. હવે બહુ જ સુંદર મજાની વાત છે. ટેકનિકલ વાત કરું તો મેં તમને વાત કરી કે કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ છે અને 90° થી 120° રાશિચક્રના જે અંશ છે એના ઉપર એનો પ્રભાવ છે, એનો ભાવ છે, એનો પ્રેમ છે. કર્ક રાશિનો માલિક ગ્રહ ચંદ્ર છે. ચંદ્ર એક સોફ્ટ પ્લેનેટ છે, પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ, તેને આપણે ઉપગ્રહ કહીશું, સબ પ્લેનેટ. ફાસ્ટ મૂવિંગ છે, એકદમ દોડનારો. 2.5 દિવસની અંદર તો 2.5 નક્ષત્રો અશોકભાઈ પૂરા કરીને એક રાશિનું ભ્રમણ પૂર્ણ, 27 દિવસની અંદર 12 રાશિઓનું ભ્રમણ પૂર્ણ અને 27 નક્ષત્રોનું ભ્રમણ પણ પૂર્ણ. એનું નામ ચંદ્ર. અતિ ગતિવાન, શ્વેત, કોમળ, સુકોમળ, સુંદર મજાનો, આમ ચમક દમક થતો કોઈ ગ્રહ હોય તેનું નામ ચંદ્ર અને કર્ક રાશિનો માલિક છે. કર્ક રાશિથી આ ગુરુનું ભ્રમણ 9મા પંચમની અંદર થશે અને 9મા પંચમ ભ્રમણનું જે ફળ છે હંમેશા શ્રેષ્ઠ હોય છે, એવું હું કહું કે ન કહું, પરંતુ વરામીર, પારાશર, મંત્રેશ્વર, કલ્યાણ વર્મા, ભૃગુ, અશોકભાઈ બધા ગયા છે.
બરોબર ને શુભ નવ પંચમે અતિ શુભ જે રાશિથી બીજી રાશિ નવમે અગર પાંચમે આવતી હોય તો નવ પંચમ યોગ કહેવામાં આવે એને જ્યોતિષ શાસ્ત્રમાં અતિ શુભ યોગ તરીકે ઓળખવામાં આવે છે તો આ ગુરુનું ભ્રમણ મીન રાશિના ગુરુનું ભ્રમણ કર્ક રાશિના જાતકો માટે અતિ શુભ નિવડવાનું એમાં લેશ માત્ર શંકા નથી મીન રાશિમાં બેસીને ગુરુ પોતાની નવમી દ્રષ્ટિ દ્વારા કર્ક રાશિના જાતકો માટે અને પાંચમી રાશિ દ્રષ્ટિ દ્વારા કર્ક રાશિના જાતકો માટે અરસપરસ વાત છે ચંદ્રથી તમે મીન રાશિ ગણો તો નવમે આવે અને મીન રાશિથી ગુરુ ભ્રમણ કરે ત્યાંથી ગણો તો ચંદ્રની કર્ક રાશિ પાંચમે આવે તો એકબીજાના અરસપરસ મિત્રો અધિમિત્રો બ્રહ્માંડના ગોચર દરમિયાન ગુરુ ચંદ્ર ઉપર દ્રષ્ટિ કરશે ચંદ્ર અશુભ થશે ચંદ્રનું શુભત્વ વધતા કર્ક રાશિના જાતકો તમારી માનસિક તાણ ઘટશે સફળતાના બાણ છૂટશે અને કર્ક રાશિના જાતકો તમારા માટે કેવી કેવી જબરજસ્ત ભેટ લઈને શાંતાક્રોધની જેમ આ મીનનો ગુરુ આવશે એની કલ્પના કરવી એક મુસીબતનો વિષય છે તમારી રાશિ ત્યાં નવમે ભ્રમણ આવશે સીધું ભાગ્યસ્થાનનું અને જે આ ભાગ્યસ્થાન બળવાન બનતું હોય તે બીજી કઈ વસ્તુની જરૂર છે યાર તમે ઓળખો જેનું ભાગ્ય બળવાન એનું સમગ્ર જીવન બળવાન જેનું ભાગ્ય જબરજસ્ત હોય એને બીજી કોઈ વસ્તુની જરૂર નથી ધાર્મિક કાર્યો થશે વિઝાનું કામ અટકેલું હશે તો વિઝા મળી જશે વિદેશ જવાશે લાંબી દરિયાઈ મુસાફરી હવાઈ યાત્રાઓ વિદેશ ગમન પાસપોર્ટ વિઝાના કામ ધર્મયાત્રા તીર્થયાત્રા ચારધામ યાત્રા બધું થશે નસીબ ખુલશે નસીબના દરવાજા ખુલશે અને નસીબના દરવાજા ખુલે પછી તો ક્યાં બીજા દરવાજાની પડી છે કોઈને સાહેબ નસીબના દરવાજાના વાજા વાગે ત્યારે કઈ દરકાર કરવાની જરૂર નથી અને આ દરકાર કર્યા વગરના જે વાજા વાગશે દરવાજો ખુલશે દરવાજા ખુલશે એ તમારા માટે એક જબરજસ્ત અને શ્રેષ્ઠ સમાચાર છે એમાં મને લેશ માત્ર શંકા નથી સાહેબ કર્ક રાશિના જાતકો તમારે ઘણી બધી વાતો હોય જેમ કે રાહુનું ભ્રમણ આમ કરશે તેમ કરશે શનિનું ભ્રમણ આમ કરશે તેમ કરશે અરે પણ ભાઈ કર્ક રાશિના જાતકો ગુરુનું ભ્રમણ તો તમારા માટે 12-13 મહિના માટે માફક જ છે ને ચિંતા કરવાની કોઈ જરૂર નથી એક શુભ ગ્રહ તમારી જોડે હોય બરોબર છે તો પછી દુનિયાની ક્યાં પરવા કરવાની જરૂર છે શુભ ગ્રહ એટલે ગુરુ બ્રહ્માનો સૌથી મોટો ગ્રહ કર્ક રાશિના જાતકો તમારા માટે તરફેણ કરે છે અને તમને લાભ આપવા જઈ રહ્યો છે બધા જ પ્લાનિંગ તૈયાર કરી રાખજો 13 એપ્રિલ થી 12-12 મહિના જેવા ગાળાની અંદર તમને એક એવો સમયગાળો મળશે કે તમે ન્યાલ થઈ જશો અને તમે જેને કહી શકાય કે એક સેલિબ્રેશનનો સમય સ્વયં ઊભો કરી શકશો તો મારા તરફથી જો મિથુન રાશિની વાત સારી કરી મેં બિલકુલ કર્ક રાશિની વાત પણ સારી કરી ઘણી બધી તો તું હોય છે કે યાર રાશિઓ માટે આડુંઓળું ફળકથન કરીને ડરાવવાની વાત આવે ભાઈ અમારે ક્યાં તમને નંગ પહેરાવવાના છે કે વિધિઓ કરવાની છે એ સારાનું સારું ખરાબનું ખરાબ એ કહેવા માટે શું હું બેઠા છીએ તમને ખુશ કરવા માટે બેઠા છીએ તમને ચેતવણી માટે પણ અહીંયા અમે બેઠા છીએ તો અમારી વાતનો તમે પોઝિટિવ કવરેજ આપજો એને આ શું ઓન એર થાય પછી એમ કહો કે ભાઈ વૃષભ રાશિ વાળા દુઃખી થઈ જાય કે ભાઈ મારો તો 12મે રાહુ આવ્યો પણ પછી બીજા ગ્રહોનો વિચાર કરવો પડે આ શોમાં અવારનવાર આપણે દરેક ગ્રહોની ચર્ચા સુપેરે કરતા હોઈએ છીએ તો મેષ વૃષભ મિથુન અને કર્ક આ રાશિનું આપણે અહીંયા એક જબરજસ્ત એનાલિસિસ કર્યું છે આવો બાકીની રાશિ માટે આગળ
ના હુકમનામા માટે મારા પરમ પ્રિય કેમેરામેન મિત્રો શૈલેષભાઈ પતિશભાઈ અને અમારા શ્રેષ્ઠ એન્કર અશોકભાઈ સાથે આગળ વધીએ. પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે જે મીનનો ગુરુ છે એ 13 એપ્રિલ 2022 જે ગોચર ભ્રમણ કરશે કુંભથી મીનમાં, એમાં તમે આજની જે બે રાશિઓ ચર્ચામાં મિથુન અને કર્ક રાશિના જાતકો માટે તમે ખૂબ સુંદર વાત કરી કે સફળતાના દ્વાર ખુલી જશે અને એમની સ્થિતિ ખૂબ જ શુભ અને સુખદાયી બનશે, એટલે માનસિક સ્ટ્રેસ બી ઓછો થઈ જશે. એ બંને રાશિ માટે તમે ખૂબ સારી વાત કરી છે. પણ જો સમય છે તો હજી આપણે એક રાશિ લઈ લઈએ છે, તો એની સાથે પાંચમી રાશિ રાશિ જાતકોમાં સિંહ રાશિની પણ વાત કરી. સિંહ રાશિ મોટા અક્ષરધારી જાતકો રાશિ ચક્રની પાંચમી રાશિ અને 120 થી 150 અંશ રાશિચક્રના જે આવે એના પર એનું આધિપત્ય સામ્રાજ્ય અને હુકમનામું. આ રાશિનો માલિક ગ્રહ છે સૂર્ય, બ્રહ્માંડનો રાજા. અને જ્યાં રાજા હોય ત્યાં ચિંતા ક્યાં હોય? રાજા તેજસ્વી છે, રાજા બ્રહ્માંડનો રાજા છે, રાજા તંદુરસ્તીનો કારક છે, પિતાનો કારક છે, સમગ્ર સંસારનું સંચાલન કરે છે આ સૂર્ય, ધી સન. આ સૂર્યની રાશિના જાતકો એટલે સિંહ રાશિના જાતકો મોટા અક્ષરધારી રાશિચક્રની પાંચમી રાશિ અંગ્રેજીમાં લીઓ કહે છે અને લાયન એનું ચિહ્ન છે. આમ રોઅરિંગ લાયન કહેવાય ને, ગર્જના કરતો સિંહ, કેશો વાળી વાળો એ. અને અહીંયા સૂર્ય સ્વગ્રહી બને છે આ રાશિમાં, એક જબરજસ્ત રાશિ છે. પણ સિંહ રાશિના જાતકો, તમારા માટે મીન રાશિના ગુરુના સમાચાર બરોબર નથી. કારણ કે સિંહ રાશિના જાતકો તમારી રાશિથી મીનનો ગુરુ આઠમે ભ્રમણ કરશે. ગુરુનું આઠમું ભ્રમણ એટલે નાદુરસ્તી, તંદુરસ્તીના વાંધા વચકા, હિમોગ્લોબિનમાં વધારો, એની જગ્યાએ ઘટાડો થાય, સંપત્તિમાં વધારો ના ઘટાડો થાય, રોગનું અસંતુલન થાય, ક્યારેક અસાધ્ય રોગના ભોગ થઈ જવાય, ચાલુ રોગ હોય એની અંદર ક્યાંક પ્રોબ્લેમ થાય, હરસ મસા પાઈસ પેટની બીમારીઓ થાય, નાના સરખા અકસ્માત થઈ શકે, કોઈ વારસાઈ ધન માટે કોર્ટ કચેરીમાં કેસ ચાલતો હશે ભાઈ, તેના પરિણામો પણ ગંભીર આવે. પણ આ બધું આપણા હાથની વાત નથી ને ભાઈ, ભોગવવું પડે, ભોગવવું પડે. વળી પાછું જ્યારે મેષ રાશિમાં ગુરુ આવશે 21 એપ્રિલ 2023 પછી, ત્યારે તમારે બખા બખા જ છે, 12.5 મહિના થોડું દુઃખ વેટી લેજો. સિંહ રાશિના જાતકો તમારી વાત કરું છું, કચ્છમાં ક્યાંક નાની સરખી પર્વતી તો પાછી કુંભનો શનિ થશે એટલે આવે જ છે, એટલે આ બીજી એક નેગેટિવ ઘટના છે. રાહુ પણ થોડોક તેને કહેવાય કે ન્યુટ્રલ છે, એની વ્યાબું ચાલ્યા કરે, ચેતતા નર સદા સુખી. એટલે સિંહ રાશિના જાતકો, તમે આ 12.5 મહિના ગુરુના આ ભ્રમણ દરમિયાન ચેતતા રહેજો તો તમને એ ગુરુ ઓછું નુકસાન કરશે. પણ આઠમો ગુરુ રાશિથી એટલે કોઈ પણ આપણા એન્સેટર્સ, પૂર્વજો, ઋષિમુનિઓ એમણે સારો ગણ્યો નથી, અને જે સારો ગણ્યો નથી તો પછી એનું ફળ પણ અશુભ હોઈ શકે, ગેરલાભ આપી શકે, નુકસાન કરાવી શકે. એટલે તમારે થોડુંક ધીમી ગતિની ચાલથી ચેસ રમતા હોય ને, કેમ વિચારી વિચારીને આપણે દરેકે દરેક રમકડું ચેસ બોર્ડ ઉપર ફેરવતા હોઈએ, હલાવતા હોઈએ છીએ ને મૂવ કરતા હોઈએ છીએ, એમ તમારે હવે ચેસ બોર્ડ ઉપર બેસવાનું છે 12.5 મહિના. અને દરેકે દરેક ચેસનું રમકડું વિચારી વિચારીને તમારે આગળ મૂકવાનું છે કે પાછળ મૂકવાનું છે, અને ગુરુના ભ્રમણ સામે ચેકમેટ કેવી રીતના કરવો એનું તમારે
વિચારવાનું છે. ઉપાયો તો શું આપણે પછીના છેલ્લા શોમાં વિચારીશું, પણ અત્યારે હાલ આટલું પૂરતું છે હું એવું વિચારું છું. આવો અશોકભાઈની વાત સાથે એમના અનુસંધાને આ શોમાં આગળ વધીએ. પંકજભાઈ બિલકુલ ખૂબ સુંદર વાત કરી તમે કે જે ગુરુ આમ તો શુભ ગ્રહ છે, આમ કોઈ એવી વાત નથી, પરંતુ જે સિંહ રાશિ માટે જે વાત કરી કે એમના જે આઠમે ગોચર કરશે એ ક્યાંક આઠમો ગુરુ એ તમે જેમ કીધું કેન્સર ટર્બી કહેતા હોય છે કે એ થોડુંક અશુભ પરિણામ આપતો હોય છે, તો ક્યાંક સાવધાની રાખવાની વાત છે. અને જે ઉપાયની વાત છે પંકજભાઈ સાથે આપણે નેક્સ્ટ શોમાં પણ આપણા એના ઉપાય પણ લઈશું. પંકજભાઈ શોમાં આપણે સમય પૂર્ણાહુતિ તરફ છે, તો આપણે હું ઈચ્છીશ કે હવે અહીં કાર્યક્રમ સમાપન કરીશું. સી પોપ ટીપ આજે નહીં લઈ શકીએ કારણ કે આપણે આજે ચાર રાશિની ત્રણ રાશિની આપણે ચર્ચા કરી લાગી છે. તો દર્શક મિત્રો રાશિ જાતકોમાં આગળની જે બાકી રહેલી રાશિઓની આપણે ચર્ચા કરીશું આવતા એપિસોડમાં, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. રાહુ અને રાશિઓ એની પણ થોડી એક વિશેષ વાત કરી. વૃષભ રાશિમાં મિથુન રાશિમાં બહુ સારો કહેવાય છે, મકર કુંભમાં ખૂબ સારો કહેવાય છે. રાહુ ત્રીજા છઠ્ઠા દસમા અગિયારમા સ્થાનમાં ખૂબ સારું કહેવાય છે, ઉપચય સ્થાનની અંદર સારું કહેવાય છે. આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન.